पौर गामनो वडोदरा तरफ जवानो सर्विस रोड एकाएक धसी जता तंत्रनी पोल खुली पड़ी हती। ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે પોર ગામથી વડોદરા તરફ જવાનો સર્વિસ રોડને જોડતો એકાએક બ્રિજ ધરાશે થતા ચકચાર મચવા પામી હતી। વાત કરવામાં આવે તો આ જગ્યાએ 2019માં બ્રિજની દિવાલ ધરાશે થઈ હતી, ત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન થયેલ ન હતું, ત્યારે ફરી વખત બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। બ્રિજની દિવાલ રિપેર કરતા લગભગ એલએનટીના કર્મચારીઓ એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો। બે વર્ષ બાદ બ્રિજની દિવાલ પડતા એલએનટીના કર્મચારીઓની પોલ ખુલ્લી પડી હતી, ત્યારે એલએનટી ગંભીર બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એલએનટીના કર્મચારીઓના પાપે બ્રિજની દિવાલ ધરાશાયી થતાં 6 ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું હતું। ગરીબોના એલએનટીના પાપે આજે એલએનટીના પાપે આજે ઝૂંપડપટ્ટીના રહીશો ઘર વિહોણા થયા છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। એક બાજુ ગરીબોના ઝૂંપડા પાણીમાં ગરકાવ હતા તેના કારણે અને એલએનટીના પાપે ગરીબો આજે ઘર વગરના થયા છે, ત્યારે એલએનટી હોય કે બીજી કોઈ કંપની માત્ર ને માત્ર પ્રજા ટેક્સના પૈસા ઉઘરાવી પ્રજાના લાખો રૂપિયા ઉઘરાવી રૂપિયાનો વેડફાટ કરે છે। જ્યારે કોઈ પણ હોનારત થાય એટલે એલએનટીના કર્મચારીઓ ઊંઘમાંથી જાગે છે, સાથે સાથે પોર બ્રિજ ઉપર પણ લાખો રૂપિયા રોજના ઉઘરાવે ત્યારે કમર મણકા તૂટી જાય તેવી પ્રજા હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે। જ્યારે જ્યારે કોઈ મોટી હોનારત થાય એટલે અધિકારીઓ ઊંઘમાંથી જાગે ત્યારે કામગીરી કરવામાં આવે છે, નબળી કામગીરી માદ લીધે હાલાકી પ્રજા ભોગવી રહ્યા છે। આજે જે ગરીબોના ઝૂંપડા ઉપર બ્રિજની દિવાલ પડતા તંત્રના પાપે આજે આ પરિવાર પોકે પોકે રડે છે। હાલ તો આ પરિવારને વારે પોર ગ્રામ પંચાયતના તલાટી ધર્મેશભાઈ ઓઢ તથા પોર ગામના સરપંચ જગદીશભાઈ રમણભાઈ પટેલ તથા પોરના અને એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલ ઝૂંપડપટ્ટીના રહીશોને તેમના ખબર અંતર પૂછ્યા હતા। હાલ તો પોર ગામથી સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું પોરના જે સર્વિસ રોડનો જે બ્રિજ છે આજે એકાએક ધરાશી થયો છે। મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે આ પોરનો બ્રિજ છે એ એકાએક ધરાશાયી થવાનો બનાવ બન્યો છે અને ધરાશાયી થવાના કારણે 5-6 જેટલા ઘરો છે એ પડી ગયેલા છે। આ એ જ ગરીબો છે કે આજે છેલ્લા 3 દિવસથી આ ઘરની અંદર પાણી ભરાયેલું, અને જો વાત કરવામાં આવે તો આ જ બ્રિજ 2 વર્ષ પહેલાં અહીં ધરાશાયી થયેલો અને આજ એ જ પરિસ્થિતિનું ફરી નિર્માણ થયું છે। અને આ જે બ્રિજ જે તમે જે દૃશ્યમાં જોઈ શકો છો એ બહુ મોટી સંખ્યાની અંદર આ ગરીબો જે છે એ એમને બિચારાને ગરીબોને રોવાનો વારો આવે છે અને પોકે પોકે હાલ પણ રડી રહ્યા છે અને તંત્ર પાસે મદદની માગણી પણ કરી રહ્યા છે। આ એલએનટી હોય કે આઈઆરબી વિભાગના કર્મચારીઓ હોય એની ગંભીર બેદરકારી એ ચોખ્ખી દેખાઈ આવે છે। પણ વારંવાર આ એક ને એક જગ્યાએ બીજી વાર બનાવ બનતા અનેક સવાલો ઊભા થયા છે। આ જે તંત્ર દ્વારા જે આ 6 ઝૂંપડાઓના જે ગરીબોના જે ઝૂંપડાઓ છે એ તૂટી ગયા તેનો બેદરકારી કોની, એ સરકારની કે એલએનટીના કર્મચારીઓની? રોજના લાખો રૂપિયાના ટેક્સ ઉઘરાવે છે રોડ ખાતામાં અને ટોલ નાકો વસૂલ કરવામાં આવે છે, તો પ્રજાના પૈસા ખરેખર એ સલામત જે જગ્યાએ વપરાય છે ખરા, પણ એ વાસ્તવિકતા એક જ છે કે માત્ર ને માત્ર એલએનટીના કર્મચારીઓ પૈસા ઉઘરાવવામાં જ રસ હોય તેવી પરિસ્થિતિ અહીં વાસ્તવિકતા દેખાઈ આવે છે। ગયા વર્ષે આ જ ચોમાસાની અંદર આ જે બ્રિજ છે એ ધરાશાયી થયેલો, 1 વર્ષ બાદ એનું સમારકામ થયેલું, પણ અહીં ચોખ્ખી આઈઆરબી વિભાગ હોય કે એલએનટીના કર્મચારીઓના પાપે આજે ગરીબોને આ ભોગવવાનો વારો આવ્યો છે। પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા।